આગળ વધીએ ઠાકોર સેનાના પ્રમુખ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોર પાલનપુર પહોંચ્યા છે। પાલનપુર એસપી કચેરી આગળના બગીચામાં ઠાકોર સમાજના યુવાનો સાથે અલ્પેશ ઠાકોરે બેઠક કરી। જનતા રેડ દરમિયાન પકડાયેલા ઠાકોર સમાજના લોકોને ન્યાય મળે અને યોગ્ય તપાસ થાય તે માટે અલ્પેશ ઠાકોર જિલ્લા એસપીને મળીને રજૂઆત કરશે। જનતા રેડ કરતા સ્વયંભૂ દારૂબંધી થાય તે જરૂરી છે તેવું પણ તેમણે કહ્યું છે। કોઈ બુટલેગરના બાપનું ગુજરાત નથી અને હપ્તા રાજ પણ નહીં ચલાવવા દઈએ તેવું પણ અલ્પેશ ઠાકોરે કહ્યું છે। એક રીતે અલ્પેશ ઠાકોરનો અહંકાર। વધુ માહિતી સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ગયા છે। અલ્કેશ, જાણવા માંગે છું, એક રીતે ચૂંટણી નજીક આવી રહી છે, તેના પહેલા રાજકારણ ગરમાયું છે અને અલ્પેશ ઠાકોર પણ હવે ઠાકોર સમાજની વચ્ચે જઈને એક બાદ એક જાગૃત કરવાના પ્રયત્નો કરી રહ્યા છે, આજે ક્યાં તેઓ પહોંચ્યા હતા, તેમનો ઉદ્દેશ્ય શું, કોની સાથે બેઠક કરી? અલ્કેશ જી, ચોક્કસ ની વાત કરવામાં આવે તો ઠાકોર સેનાના પ્રમુખ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોર છે તે આજે પાલનપુર પહોંચ્યા છે। પાલનપુર એસપી કચેરી સામે તેઓએ બગીચાની અંદર ઠાકોર સમાજના યુવાનો સાથે એક બેઠક કરી હતી અને તેમને જે રીતે જનતા રેડ થઈ હતી ને જનતા રેડ ગેનીબેને કરી હતી, ત્યારબાદ ઠાકોર સમાજના લોકોની પોલીસે અટકાયત કરી છે, જેને લઈને તેઓ આજે એસપીને મળ્યા છે અને એસપીને રજૂઆત કરી છે। મહત્વની વાત એ છે કે ઠાકોર સમાજના લોકોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારના રાજનીતિ કે રાજકારણને લઈને કોઈ પણ પ્રકારની જનતા રેડ ન કરવામાં આવે, સ્વયંભૂ જ લોકો છે તે દારૂબંધી કરે જેના કારણે સમાજનો વિકાસ થાય, સમાજના લોકો છે તે કોઈના બહેકાવામાં ના આવે તેવું અલ્પેશ ઠાકોરનું કહેવું છે। એટલે ક્યાંક ને ક્યાંક હવે ભાજપ અને કોંગ્રેસ ના બંને જે નેતાઓ છે, ગેનીબેન અને અલ્પેશ ઠાકોર બંને છે, તે હવે ઠાકોર સમાજના લોકોને પોતાની તરફ ખેંચવાના તેમજ જનતા રેડ બાબતે આમને સામને આવી ગયા છે તેવું સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે। જી દીદી જી, અલ્કેશ પૂરી માહિતી માટે આભાર। તો સ્વયંભૂ રીતે દારૂ બંધી થાય તે જરૂરી છે, અલ્પેશ ઠાકોરનો હુંકાર કે હપ્તા રાજ અને બુટલેગરોનું રાજ નહીં ચાલવા દઈએ।